સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે હાલમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે, પરંતુ ચોર માટે રાત્રિ કર્ફ્યુ ન હોય તેવું લાગી રહ્યું છે. ડુમસ ખાતે રાત્રિ કર્ફ્યુ દરમિયાન ટેમ્પામાં આવેલા ચોર ત્રણ બાઇક ઉઠાવી ગયા હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ડુમસમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ઘર આંગણામાં પાર્ક કરેલી વિદ્યાર્થીની બાઇકને ત્રણ અજાણ્યા તસ્કરો ટેમ્પામાં મૂકી ચોરી ગયા હોવાની ઘટના સીસીટીવી સામે આવ્યા છે. ડુમસ પોલીસે ચોરીની ઓળખ થયા બાદ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. એક અઠવાડિયા પહેલા બનેલી બાઇક ચોરીમાં પોલીસ ઢીલી તપાસને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. તો આ અંગે ડુમસ મોટા બજાર દરી ફળિયામાં રહેતા સુફિયાન સમીરભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગત 27મે સાંજે તે પોતાની બાઇક પર ફરવા ગયો હતો. ત્યારબાદ રાત્રિના સમયે તે બાઇક ઘર આંગણામાં પાર્ક કરી ઊંઘી ગયો હતો. બીજા દિવસે સવારે ઘરના આંગણામાં મૂકેલી બાઇક ન દેખાતા આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ ક્યાંય બાઇક મળી આવી નહોતી. સ્થાનિક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ચેક કરતા બે ઇસમો તેની બાઇકને ધક્કો મારી લઈ જતા દેખાયા હતા. તેમણે આગળ જોઈ ટેમ્પા નજીક ઉભેલા અન્ય યુવકની મદદથી બાઇક ટેમ્પોમાં મૂકી હતી. આગળ જતા આ ટેમ્પો ડીપીએ સ્કૂલ પાસેથી પસાર થતા સીસીટીવી કેમેરામાં દેખાયો છે. આ મામલે સુફિયાને ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે રાત્રિ કર્ફ્યુના નામ પર પ્રજાને રંજાડતી પોલીસને ટેમ્પોમાં બાઇક ચોરી જનાર તસ્કરો કેમ દેખાય નહીં તે મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ ઘટના પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.